विद्यार्थी मित्रों आपणे જોઈ રહ્યા છે ધોરણ 8 પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ સ્વાધ્યાય 3.4 નો દાખલા નંબર 4 પર દાખલા નંબર 4 ની અંદર આપણે ત્રણ અલગ વિધાન કીધા છે પરસ્પર દુભાગે પરસ્પર લંબ દ્વિભાજક હોય અને સમાન હોય એવા આપણે વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ લખવાના છે તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો બાજુનું બેલ આઇકન પણ દબાવો વિડિયો કેવો લાગ્યો અથવા દાખલામાં કંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો હવે આપણે એવું કીધું છે કે પરસ્પર દુભાગે એટલે શું તો કે એક આ જે લાઈન છે આ લાઈન બરોબર અહીંથી સેન્ટરમાંથી જો કટ થતી હોય તો આપણે એને કહેવાય પરસ્પર દુભાગે છે મતલબ કે બે ભાગ કરે છે હવે આપણે ક્યાં ક્યાં વિકર્ણ એવા છે કે જે પરસ્પર દુભાગે તો આમ જ બધા જ આવી જશે બધા મતલબ કે જે આપણે ચાર સંખ્યા થાય તો પહેલું આવી જશે ચોરસ ચોરસના તો વિકર્ણ પણ સરખા હોય અને પરસ્પર દુભાગે ખરા તો આપણે પહેલું લખી નાખીએ ચોરસ ત્યાર પછી લંબચોરસ પણ આવશે એમાં પણ એમાં કાટખૂણે નથી પણ તેમ છતાં દુભાગે તો છે જ તો આપણે બીજો લખી નાખીએ લંબચોરસ હું આકૃતિ એટલા માટે દોરું છું કે આપણને ખબર પડે કે આપણે શું લખીએ છીએ તો આ બીજો થઈ ગયો આપણો લંબચોરસ સેન્ટરમાંથી કટ થાય છે તો આપણે લખી નાખીએ લંબચોરસ ત્રીજો ચોરસ જેવું જ સેજ આપણે એને દબાવી દઈએ તો શું બની જાય છે સમબાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણના જો બે વિકર્ણ સરખા નથી એક મોટો છે એક નાનો છે પણ કટ તો બરોબર સેન્ટરથી જ થાય છે તો આપણે લખી નાખીએ સમબાજુ ચતુષ્કોણ અને ચોથું આપણે લખશું આ લંબચોરસને સેજ આપણે આમ દબાવી દઈએ તો શું બની જાય સમાંતર બાજુ એના વિકર્ણની લંબાઈ પણ ડિફરન્ટ છે જો આ જે વિકર્ણ હું દોરું છું એ નાનો છે આ વિકર્ણ મોટો છે સેજ આપણે ત્રાસુ ગયું લાઈન આ વિકર્ણ કેવો છે તો કે મોટો છે પણ કટ તો અહીંથી સેન્ટરથી જ થાય છે તો આનું નામ આપણે લખી દઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ હવે આપણે એવું પીછું પરસ્પર લંબ દ્વિભાજક હોય લંબ એટલે શું કે જેમાં 90 નો ખૂણો બનતો હોય જો અહીંયા 90 નો ખૂણો બને છે અહીંયા 90 નો બનતો નથી આ ખૂણા બે મોટા છે આ બે નાના છે 90 ના હોત તો ચારે ચાર સરખા થાત અહીંયા પાછો જો 90 નો ખૂણો બને છે અહીંયા 90 નો બને છે અહીંયા 90 નો બને છે અહીંયા પણ 90 નો બને અહીંયા પાછા બે ખૂણા મોટા છે બે ખૂણા નાના છે તો 90 વાળા કે આવ્યા ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ તો પરસ્પર લંબ દ્વિભાજક દ્વિભાજક એટલે કે બે ભાગ તો થતા હોવા જોઈએ પણ લંબ એટલે કે 90 ના ખૂણે અથવા તો કાટખૂણે થતા હોય તો પહેલું નામ આપણે એમાં શું લખી નાખીએ ચોરસ એકાદામાં લંબ દોરવું હોય તો દોરી પણ શકાય દોરી દીધો આપણે લખી દઈએ ચોરસ અને બીજું શું આવશે તો કે સમબાજુ ચતુષ્કોણ આમાં પણ કેટલાનો ખૂણો થશે 90 નો તો બીજું લખી દઈએ સમબાજુ ચતુષ્કોણ હવે આપણને ત્રીજું પૂછ્યું કે વિકર્ણ સમાન હોય મતલબ કે એની લેન્થ સરખી હોય તો ઓબ્વિયસલી એમાંય ચોરસ આવશે જો આ વિકર્ણ સરખો આય સરખો ત્યાર પછી લંબચોરસ આવશે આય સરખો આય સરખો જ્યારે સમબાજુ ચતુષ્કોણમાં એક વિકર્ણ મોટો છે બીજો નાનો છે સમાંતરમાં એક મોટો છે બીજો નાનો છે તો આમાં કોણ આવશે ચોરસ અને લંબચોરસ તો આપણે પહેલું જ નામ લખી દઈએ ચોરસ બંને વિકર્ણની લેન્થ કેટલી તો કે સરખી તો કે લખીએ ચોરસ આગલા દાખલામાં મેં તમને એટલે જ સમજાવ્યું હતું કે બધા જ ચતુષ્કોણ ચોરસમાં સમાય જાય છે આ બધાના જે પણ ગુણધર્મ છે એ ચોરસ પાસે છે એટલા માટે જો બધામાં ચોરસ તો આવ્યું જ અને બીજું શું આવશે લંબચોરસ તો આપણે લંબચોરસ પણ દર્શાવી દઈએ બીજું લખી દઈએ લંબચોરસ વિડીયોને પોઝ કરી ચોથો દાખલો તમારી નોંધપોથી મૂકતા લ્યો ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો ચોથા પછી પાંચમો ફોટોની એક લિંક સ્વરૂપે ડિસ્પ્લે પર જ આપી દઈશ ટચ કરશો એટલે જોઈ શકાશે સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઈક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો
અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.